સાહેબ, પણ આ જે 6-6:30 વાગ્યાનું રૂટિન છે ને સવારનું સાહેબનું, એમાં છે ને એક દિવસનો બ્રેક નો આવવો જોઈએ. જો તો ખરી ઉનાના દાગીના કાઢીને ખોટા દાગીના પહેરવા. તૈયારી હાલે છે, થેલા પેક કરવાની, પેકિંગ ની બધી, અને અમારા મીઠુડાબેન તો આરામથી સૂતા છે, તો એ ભલે છું સૂતા. આ બાજુ નાસ્તાના પેકિંગ પડ્યા છે, અને આ બાજુ સાહેબ કરે છે સિંગદાણા અને મગ ને એડજસ્ટ અને પેકિંગ. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે 2 દિવસ માટે બહાર જવાનું છે, ફરવા જવાનું છે, તો એની જોગવાઈ કરીને જવાનું છે. અમારો નાસ્તો ન લેવાય તો કઈ નહીં, પણ એના માટે થઈને બધું એડજસ્ટ કરીને જવાનું. કશે હા, રોજનું સાહેબ નું રૂટીન છે કે મગ અને ચણા, ચણ નાખવાની જ કબૂતર ને, અને અહીંયા ચકલાવ ને જે અમે ચણ આપીએ ઈ, અને બાર કુંડી છે એમાં તો કોઈ પણ પાણી ભરી દઈએ એટલે હાલે. કાશે પણ આ જે 6-6:30 વાગ્યાનું રૂટીન છે ને સવારનું સાહેબનું, એમાં છે ને એક દિવસનો બ્રેક નો આવવો જોઈએ. કોઈ દી છેલ્લા 2 વર્ષ થયા કાશે કે વધારે, 2 વર્ષ ઉપર થઈ ગયું કે રોજ જો આટલા મગ અને સિંગદાણા એ પણ અમે ખાઈએ ને એવા જો, તો આ આટલી ક્વોન્ટિટી એટલે એમ કહ્યું ને કે 500 ગ્રામ જેવા છે મગ અને સિંગદાણા રોજ આટલા. હા, આમાંથી જ મગ અને ચોખ્ખા, એક કોઈ દાણો સડેલો કે ખરાબ દાણો કે એવા નહીં, ચોખ્ખું જ આપણે ખાઈએ ને એવી જ વસ્તુ લઈ અને કબૂતર ને ચણ નાખવાની અને આપવાનું. જો 120 રૂપિયા કે 30 રૂપિયા ના કિલો મગ આવે, પણ એના નસીબ નું કુદરત અમને આપી દે છે, અને હાઈ થઈ સાઈ છે ખાસે. તો હાલો હવે જો કબૂતર નું ચણ નું પેકિંગ થઈ ગયું છે, હવે જેને કામ ઉપવાનું છે એને ઉપી દઈએ, અને પછી આપણે પેકિંગ ની તૈયારી કરીએ. અને અત્યારે તો હજી રોંઠાના બધા કામ પડ્યા છે, જો ફરિયામાં જે કપડાં પડ્યા છે, રોંઠાના બધા કામ કરવાના છે, રાતનું જમવાનું બનાવવાનું છે, અને આ રૂમમાં તો જોવાય એમ જ નથી, હાલત એવી છે સમજો. અસ્ત વ્યસ્ત છે, જવાનું તો 2 કે 3 દિવસ જ છે, પણ તૈયારી કરવામાં છે ને 2 દિવસ વયા જાય, હું લઈ જાઉં હું નહીં કાશે, એટલે ઈ ટેન્શન વધારે થઈ ગયું છે. તો હાલો ધારા ઉઠી છે ને તો ફટાફટ છે ને હું પેલા થેલા પેક કરી લઉં, કેમ કે ધારા ઉઠી જાય ને તો કોઈ વસ્તુ નહીં થાય. આ નહીં ઓલું, મમ્મી ઓલું લઈ લે, ઓલું લઈ લે, એમાં એકાદી વસ્તુ ભૂલાઈ જાય કા. હા, તો હાલો હવે એ બધું લેવાનું છે, તો બધું પેકિંગ કરી લઉં ને પછી હું તમને આગળ કહું કે અમારે કઈ બાજુ જવાનું છે, કેટલા દિવસ માટે જવાનું છે, અને કોણ કોણ જવાના છે બધું કહીશ. તો પેલા તો તમે છે ને જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો ફટાફટ છે ને પેલા થેલા પેક કરી લઈએ, પછી મળીએ, તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, સાહેબે લઈ લીધા છે મગ અને સિંગદાણાના પાર્સલ. હાલો ગોઠવી દીધી, હાલો કેરીનું બોક્સ ધાબ ધાબ નાખી દીધો, કા હું એમ બોલી દીધી ધાબ. હાલો એમાં તો નહીં હાલે, પેલા કુંડી ભરતો પાણી. હા બાપા, હા પેલા પાણી, અમે તો ગમે ત્યાં જઈએ તો અમારે પેલા અમારે ચકલાવું, ગાય કૂતરાનું ને એનું બધું સેટિંગ કરીને જવું પડે. અમારું સેટિંગ થાય ન થાય કઈ, એટલે બહુ વિચારવું પડે. અમે બસ વધી વધીને 2 થી 3 દિવસ ક્યાંય જઈ શકીએ, કેમ કે પાછળ અમારે એટલા જીવ દુઃખી થતા હોય ને. કોઈ દિવસ એવું ન હોય કે સાહેબ ન બોલ્યા, રોજ છે પવારે આઈને ઘડી થઈ ગઈ છે, તો પેલા તો કપડા સેટ કરી દઉં. અને આ બાજુ સાહેબે કેરી નો દાબો નાખી દીધો છે, પણ ખુલ્લી રાખી દીધી, કેમ કે 50% કેરી પાકી ગઈ છે. હવે આને ઢાંકવાની હશે કે નહીં એ ખબર નથી, તો અત્યારે તો ખુલ્લી રેવા દઈએ, સાંજે આવશે ત્યારે જોઈએ, કેમ કે આ તો વહેલા દુકાને થવી જાય. તો હાલો આમાંથી છે ને ધારાબેન હાટું નાનું એવું પર્સ ગોતવાનું છે, આમાં પર્સનો ખજાનો છે. તો હાલો પહેલાં ધારાબેન હાટું એક નાનું એવું પર્સ ગોતી લો, અને પછી બાકીના બીજા કામ કરીએ.
ટાઈમ તો છે 6:30 વાગ્યાનો ને થાળાબેન હુતા છે ને હંજુને તો હરક તો જોતો ખરી ઉનાના દાગીના કાઢીને ખોટા દાગીના પહેરવા તો બરાબર ને બે ચાર દિવસ ક્યાંક જતા હોય ને તો આવો જોખમ ન લઈ જવાય આપણે આપણી મસ્તીમાં મશગુલ હોય વરી ખોવાઈ જાય તો અત્યારે ભાવ ક્યાં પહોંચ્યો આસમાને પહોંચ્યો ખોટી નુકસાની જાય બે બેન સાંભળવા એના કરતા છે ને મોકો મળ્યો છે તો છે તો ખોટા પહેરીએ ને મજા કરીએ આમ તો ક્યારેક ખોટા પહેરવાનો વારો આવતો નથી તો ક્યારેક ક્યારેક એવો મોકો મળે તો એ મોકો છે ને હાથથી જવા ન દેવાય પણ ક્યાં જઈએ ને એ તમારા માટે હજી સરપ્રાઈઝ જ રહે કેમ કે ન્યા જઈને જ કે તમારા માટે બે સરપ્રાઈઝ છે એ બે હું ન્યા જઈને કહીશ અત્યારે નહીં કહું એટલે તમે થોડીક રાહ જો એટલે મજા આવે કે તમને વિચાર આવે રાતના હુતા હોય ત્યારે વિચાર આવે કંજુબેન ક્યાં ફરવા ગઈ છે હું શોર્ટ વિડીયોમાં નહીં કહું નામે નહીં કહું ક્યારેક તો હું સિક્રેટ રાખવું પડે તો મજા આવે સિક્રેટ સિક્રેટ રમવાની કાશે તો ક્યારેક તો આ મારે પછી દર વખતે મારે છે ને સરપ્રાઈઝ છે ને પોપટ થઈ જાય એટલે આજ વખતે પોપટ ન કરવી સમજી ગયા મને ક્યાંય ફરવા ન લઈ જાય ને જો રૂપિયાનો લોભ છે એને અચાનક થી ઓ સાહેબ અચાનક જ મને સરપ્રાઈઝ આપી છે આજે રાતે નીકળીએ ને એટલી જ વાર છે એટલે તમારા માટે કાલ નો દિવસ છે ને મસ્ત એટલે રાહ જોઈને બેજો જો અમારે ધારાબેન ને વધારે ઉતાવળ થી અમારથી મારાથી વધારે મારા ધારા ખુશ છે કેમ કે વેકેશન ખુલે ને પેલા એને પપ્પા એને ક્યાંક ફરવા લઈ જાય હે દાદા જય શ્રી કૃષ્ણ બેન ઉઠો ઉઠો હવા થઈ ગયું હાલો એ ઉઠો જવું નથી હાલો હાલો જો તારા તૈયાર છે હાલો 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 મહિના થોડી પર રહીને કન્ટિન્યુ આવી જતા વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને થોડોક પણ આઈડિયા હોય ને કે અમે કઈ બાજુ જવાના ક્યાં નહીં આ વિડીયોમાં કમેન્ટ કરજો ફટાફટ તમે કમેન્ટ કરવા માંડો આ વિડીયોમાં એટલે બે ત્રણ તો તમે ગેસ કરશો ને તમે એકાદ તો સાચું નીકળશે ને એટલે તમને જે મગજમાં આવે જે માઇન્ડમાં આવે ને ફટાફટ જલ્દી જલ્દી કમેન્ટ કરજો કે અમે કઈ બાજુ ફરવા જવાના છે અને કેટલા દિવસ માટે હું તમને કહી દઉં 3 દિવસ માટે જવાની એટલે હવે તમે અંદાજ કાઢી લો કે કઈ જગ્યાએ જઈ શકીએ કે જ્યાં 3 દિવસમાં ફરી ન આવતા થાય અને જગ્યા તો કઈ ગણાય એટલી છે નહીં ધારા ને આવડે કા ધારા કેવી ઉઠી ગઈ કાય કાજો પોસ નું નામ પડ્યું એટલે મારી જેમ તૈયાર થવાનો પોસ રાખવાનો એવો શોખ છે એમ હોય જો જે આવડે તમને ખબર ન હોય ને કા ધારા આમ ફરતો જોઉજી આ પશુનું કહેતી હતી તમને ન ખબર હોય કા બેન હા આનું કહેતી હતી એને ખબર છે લીધું હતું ને તો સારું હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45 દીવાબત્તી કરું ને પેલા મારે 98 આથવાનું છે કેળાનું અહીંયા બધી તૈયારી કરી લીધી છે પછી નિરાતે દીવાબત્તી કરું તો અહીંયા કેળા લઈ લીધા છે આ ફિલ્ટરનું પાણી છે મીઠું હળદર અને ખાટું પાણી બસ આ 2 થી 3 વસ્તુની જરૂર પડશે જાજી કઈ જરૂર નહીં પડે તો હાલો ફટાફટ હું છે ને કેળા હાથી દઉં અને પછી એને રાખી દઉં એટલે 15 દિવસમાં મસ્ત એવું કેળાનું અથાણું આપણું ખાટું એવું તૈયાર થઈ જાય તો હાલો થોડીક એવી રેસીપી તમારે એને શેર કરવું અને તમે બધા મને કમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે કેળાનું અથાણું કરો છો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો ફટાફટ પહેલાં કેળા હાથી દઉં ને પછી નિરાતે દીવાબત્તી કરું તો કેળા હાથી અને તૈયાર કરી લીધા છે એટલે કેળાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો કે કવિ હતી આજની મારી આ કેળાની રેસીપી તો હું આ રીતે કેળાનું અથાણું બનાવું તો તમે કઈ રીતે કેળાનું અથાણું બનાવો છો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો
તો હાલો હવે આને રાખી દઉં અને 15 દિવસ પછી કેળા ખાવા માટે તૈયાર થઈ જાય છે. અને 15 દિવસ પછી હું તમને બતાવીશ. તો હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો સંધ્યાના દીવાબત્તી કરી લઉં, પછી રાતની રસોઈનું વિચાર્યો કે હું બનાવવાનું કે હું નહીં. તો અત્યાર માટે તો આપણે છે ને અહીંયા જગ્યા કરી અને બહેણીને રાખી દઈએ અહીંયા, એટલે સેટ થઈ જાય. અને અંદર પથ્થર મૂકવાનું કારણ એ છે કે વજન આવે ને તો જલ્દી થઈ જાય છે અથાણું. કેમ કે મારા દાદીમાં મારા મમ્મી બોરિયા ગુંદા કે કેળાનું અથાણું કરતા ને તો આવી રીતના અંદર એક વજનવાળો પથ્થર મૂકતા, એટલે હું પણ અંદર પથ્થર મૂકું છું. પછી આની પાછળનું હું લોજિક છે હું ને એ મને નથી ખબર, તો તમને ખબર હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો મળે થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો ને અહીંયા ફૂલ તૈયારી થઈ ગઈ છે. હા બસ હવે જો બિસ્કિટ બાકી હતા તો હવે નાસ્તાનો ફેલો થઈ ગયો છે ફૂલ. આ બધી વસ્તુ છે, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, સેવ મમરા, દાળ, સેવ બુંદી બધું છે. અને 2-3 જાતના બિસ્કિટ લીધા, ખારા મોરા મીઠા, જેને જે ખાવા હોય. તો હાલો હવે પેકિંગ કરી લો, પછી માદી પીડી જાય. ઝુંબા ધારાબેન ને આપી દીધું છે. અત્યારે મેં છાસવાનો રોટલો વગાડ્યો છે, કેમ કે બપોરે કલકાન શાક ના રોટલા બનાવ્યા હતા. ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને ફાઈનલી બધા નાઈ અને નવા નાઈટ ડ્રેસ માં તૈયાર થઈ ગયા છે. તો આ 2 દિવસ પહેલા જે નાઈટ ડ્રેસ ની ખરીદી કરી હતી ને, આ એ નાઈટ ડ્રેસ છે. તો જોઈ લ્યો તમે, તારા બેન તો 9 વાગ્યા ના ત્યાં થઈ ગયા. 9 વાગ્યા ના ઠેલો લઈને પડે, એનું પર્સ છે, બેગ છે, એ મૂકવાની નથી, એને નજરમાં જ હતું. દાણાદાર છે, બે ચાર સિક્કા છે, હા બધું એમાં છે ને, રમકડા બધું એમાં છે. હાલો અમારા ઠેલાય પેક થઈ ગયા છે. તો નાઈટ ડ્રેસ કેવા લાગ્યા એ પણ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને હવે હું તમને મારો નાઈટ ડ્રેસ બતાવું જોઉં. તો આ છે મારો નાઈટ ડ્રેસ. તો ત્રણેયની નવી ખરીદી કરી છે નાઈટ સૂટની. ઉનાળો વહી ગયા પછી પર્યાણ તો કેદીનું હાલતું હતું, પણ ક્યારેક એમ થઈએ કે જવાનું થઈ તો પર્યાણ કરીએ અને લઈએ. ખરેખર આપણે ગુજરાતી છે ને એવું જ વિચારીએ, કંઈ પણ આપણા ઘરમાં નવું વાસણ હોય ને તો આપણે કે એમાં નથી જમવાનું, મહેમાન આવશે ને એના હાટું, એટલે આપણે બીજા હાટું જિંદગી જીવીએ, આપણા હાટું તો જીવતા જ નથી. તમારે શું કહેવાનું છે મને જરૂરથી કહેજો. તો હાલો બસ હવે ગાડી આવે ને એટલી જ વાત છે. થેલા, બેગ, પર્સ બધું તૈયાર થઈ ગયું છે ને, અમે તૈયાર જ છે. તો અમે અને ગીતાબેન ની ફેમિલી, બે ફેમિલી અમે હાઈરે જઈએ છીએ. મનુભાઈ, મનુભાઈ આવે છે. અને ક્યાં ગામ જાય ને કઈ જગ્યાએ જાય ને હજી તમારા માટે સિક્રેટ છે. તો હજી તમે કમેન્ટ ન કર્યો હોય તો હાલો ફટાફટ જલ્દી કમેન્ટ કરી દો. તમારી પાસે હવે થોડોક ટાઈમ છે ને, તો કાલથી તો બહુ મસ્ત. પછી બીજો એક મસ્ત કમેન્ટ કરી દો કે ધારાબેન નો નાઈટ ડ્રેસ સારો લાગે છે અમારા 3 કરતા. હા, ધારાબેન ની પહેલી વખત નવો નાઈટ ડ્રેસ લીધો છે. હા, તો હાલો આ જ વાત ઉપર આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ.